चलो विद्यार्थी मित्रों, नोटबुक ने हूँ खोली दो, चलो फटाफट है नोट में लखवानु छे भाई विद्यार्थी मित्रों। चलो हवे आपणे सेमा लखवानु छे नोट में, ख्याल आव्यो? तो नोटबुक तमे रेडी कर लेजो। एल फोर लायन आपणो लखाई गयो छे, हवे आपणे लखशू एम फोर मैंगो, बराबर। आगळना वीडियो में तमे शू शीख्या था भाई, ख्याल छे? આગળના વિડીયોમાં આપણે L for લાયન શીખ્યા હતા, બરાબર ને? હવે M for મેંગો, મેંગો એટલે કેરી, મંકી, મગ, બરાબર? તો મેં આગળના વિડીયોમાં તમને સ્પેલિંગ વિશે ધ્યાન દોર્યું હતું, કોઈ કેટલા વિદ્યાર્થીઓએ લખ્યા ભાઈ એક્સ્ટ્રા નોટમાં? લખ્યા કે નથી લખ્યા? લખ્યા? ચલો આઈ હોપ કે તમે લખ્યા જ હશે, બરાબર? શું કે હું એવી આશા રાખું બધા વિદ્યાર્થીઓએ લખ્યા હશે શીખવા માટે એક્સ્ટ્રા, બરાબર? હવે ચલો એમ ફોર મેંગો, મેંગો એટલે કેરી, મંકી, મગ, બરાબર? તમે બોલી શકો છો, આપણે આગળ શીખી પણ ગયા છીએ, પણ આજે સ્મોલ લેટરનો એમ લખવાનું છે ભાઈ, કયા લેટર? સ્મોલ લેટર, બરાબર? એટલે ધ્યાન આપજો, અને એમ થોડો આવડી જાય છે, બહુ ઇઝી છે, હું શીખવાડે પ્રમાણે મારી સાથે લખશો તો તમને આરામથી આવડી જશે, બરાબર? ચલો લાઈન તમે દોરી રેડી કરેલો નોટ, મેં પણ બુકમાં અમારી, આ મારું પેજ છે અને તમારું પેજ છે, બરાબર? હજી આપણે લખવાનું છે એમ, શું લખવાનું છે? એમ ફોર મેંગો, બરાબર ને? શેમાં લખીશું? નોટમાં, બરાબર? પહેલા પણ કહ્યું કે કોઈ બી વસ્તુ અઘરી નથી, બરાબર? ચલો મારી લાઈન તો રેડી થઈ ગઈ છે, તમારી પણ લાઈન દોરાઈ જ ગઈ હશે નોટમાં, એક પેજમાં પાંચ લાઈન થવી જોઈએ, કેટલી લાઈન? પાંચ લાઈન, બરાબર? કેટલી? પાંચ, બરાબર? તમારી જે રીતે લાઈન છે એટલા મારી પણ લાઈન થઈ ગઈ, મેં પણ કેટલી લાઈન દોરી છે જોઈ લો, તો આપણા એક પેજમાં પાંચ લાઈન, કેટલી લાઈન?
પાંચ લાઈન બરાબર. હવે ચલો લાગ્યો એમ ફોર મંકી એટલે વાંદરો બરાબર, એમ ફોર મેંગો એટલે કેરી, કેરીનો રંગ કેવો હોય ભાઈ, કેરીની વાત આવે છે તો કેરીનો રંગ કેવો હોય બોલો, તમે ખાવ છો ને કેરીનો રસ, તો કેરીનો રંગ કેવો હોય, તો કેરીનો રંગ કાચી હોય ત્યારે લીલો હોય અને પાકી કેરીનો રંગ પીળો અથવા કેસરી. ખ્યાલ આવ્યો? તો કાચી કેરી તમને પૂછે તો પૂછે ભાઈ કેરીનો રંગ કેવો હોય, તો જવાબ શું આવે, કાચી કેરીનો રંગ લીલો હોય અને પાકી કેરીનો રંગ કેસરી અથવા પીળો હોય છે. બરાબર ને? બધાને બહુ ભાવે કાચી કેરી, ભાવે પાકી કેરીનો રસ રોટલી ખાવાની મજા પડે, બરાબર ને? ચલો, અને કઈ ઋતુમાં આવે, ઉનાળામાં. ક્યારે આવે? ઉનાળાની ઋતુમાં આવે, બરાબર ને? ચલો શું લખ્યું, આમ એ એન જી ઓ મેંગો, આમ ફોર મેંગો, એમ ફોર મેંગો. આપણે અત્યારે શું, એમ બરાબર ને? એમ ફોર બરાબર, એમ લખવાનો છે એટલે એમમાં આવતા ચિત્રો પણ દોરીશ અને સ્પેલિંગ પણ લખી, જેમ આગળના વિડીયોમાં શીખ્યા હતા એ રીતે, બરાબર. મેંગો, મને માત્ર મેંગો, ન અડધો બોલાય છે, એટલે તમે ગુજરાતીમાં આવશે શીખશો જ, બરાબર. મેંગો એટલે કેરી, શું થશે, કેરી. ખ્યાલ આવે? એમ અન્ડરલાઈન કરી છે નીચે, જોઈ લો એમ, બરાબર. બીજો છે મંકી, મંકી એટલે વાંદરો, શું થશે, એમ ફોર મંકી. અને બીજું એમ ફોર મગ, મગ એટલે ટમ્બલર આવે ને ઘરમાં, આપણે બહાર નાવા માટે ટમ્બલર આવે. હવે જે મગ, શું થશે, મગ એટલે મગ, આપણે જે નાવા માટે મગ હોય છે ને લઈએ છીએ, મગ એટલે ખાવાના મગ નહીં, મગ એટલે આને આજે ટમ્બલર કહીએ છીએ ઘરે આપણે નાવા માટે ઉપયોગમાં લઈએ છીએ, તો એને શું કહેવાય, મગ. શું કહેવાય? મગ. અને બીજા કયા મગ આવે, જે મમ્મી રસોઈમાં બનાવે છે જમવા માટે, અને અનાજ આપણે જે કઠોળ, શેમાં આવશે, મગ કઠોળમાં પડી જમવાના મગ. આ છે ટમ્બલર નાવા માટેનું મગ, બરાબર. શેનું મગ? નાવા માટે. અને બીજા મગ કયા આવે, કઠોળમાં, બરાબર. એ મમ્મી જેનું શાક બનાવે એને કઠોળમાં આવે એ મગ, અને આ મગ બંનેમાં ફરક. ખ્યાલ આવી ગયો? આ મગ હું અત્યારે લખાવું છું એ મગનો મતલબ છે નાવા માટેનું ટમ્બલર આવે આવનાર, એને મગ કહીએ. મગ બી કહેવાય અને ટમ્બલર બી કહેવાય, નામમાં આપણે કહીએ ને, તો એ નાવાનો ઉપયોગમાં. અને બીજા મગ છે ખાવા માટે વપરાય છે, એને કઠોળમાં આવે. શેમાં આવે? કઠોળ. ચલો કઠોળની વાત આવી છે તો કઠોળમાં કયા કયા કઠોળ આવે, કયા કયા આવે,
મગ, મઠ, ચણા, વાલ, વટાણા, ચોળી, તુવેર, રાજમા, આવે ને કેટલા બધા આવે હે ને, તો એ બધું કઠોળમાં આવે જેની મમ્મી રાત્રે પલાળી પછી સવારમાં બનાવે, બરાબર ને? રાત્રે પલાળીને પછી સવારમાં એનું શાક બનાવે. કઠોળનું શાક ડાયરેક્ટ થાય નહીં, એને પલાળવું પડે, બરાબર? બીજું જેમ મંકી મંકી એટલે વાંદરો, ગાય. મંકી એટલે વાંદરો, બરાબર? ચલો અત્યારે મેં ત્રણ લખ્યા, બરાબર? બીજા એવા ઘણા ત્યાં છે, સ્પેલિંગ અને એના નામ ચિત્રો છે, પાછલા ત્યાં તો હું તમને પહેલાં શીખવાડી દઉં, કારણ કે એમ શીખતા તમને થોડું ધ્યાન રાખીને કાળજીથી શીખવું પડશે. ચલો સૌથી પહેલા એક લાઈન મારી સાથે કરજો, મારી સાથે લખશો તો જ આવડશે, નહીં તો એમ તમને અઘરો પડશે. ચલો અહીંયાથી પછી તમે આમ લઈ ગયા, એક લાઈન, બીજી લાઈન કરી એની સાથે જોઈન્ટ કરતું જવાનું છે, પછી બીજી લાઈન કરી અને વળવાનું છે. થઈ ગયો? થયો? પહેલા ચલો લાકડી બનાવો, એ મારી સાથે બનાવી, પછી આપણે અહીંયા લાઈન છે ત્યાંથી મૂકશું. જો ક્યાંથી જોયું, નીચે ઉતારીશું, ક્યાં? અહીંથી લઈ નીચે ઉતાર્યું, હવે એટલે એક ખાનું બને, બરાબર? હવે બીજું ખાનું બાકી છે, તો આપણે અહીંયાથી લઈ બનાવી પાછું બીજું ખાનું બનાવીશું. ખબર પડી? બહુ ઇઝી છે, ઘણા છોકરા નથી આવડતો, ઘણા વર્ષના પણ કરે છે. એ બે આમ આ રીતે એને બે ચોપડા ચુમાડી કરી લખાય નહીં, એને આ રીતે લખાય એમ. ખબર પડી? ચલો મારી સાથે લખજો તો જ આવડશે ભાઈ. એક લાઈન, પછી અહીંયાથી આપણે ક્યાંથી લઈશું, અને અહીંયા અડાડી જો મેં પાંખી બનાવી છે, નીચે આવી ગયા. હવે પછી એને બીજું અડાડી નીચે વળી, ખબર પડી? પાને છે એમ્પોર મેંગો, થોડું ધ્યાન રાખજો, કારણ કે જો ધ્યાન નહીં આપો તો લખતા નહીં આવડે એમ, બરાબર? શું? ચલો પહેલાં લાઈન થઈ ગઈ, પછી મેં બીજી લાઈન, એક લાઈન બનાવ્યા પછી અહીંયા ઉપરથી લેવાનું છે, અહીંયાથી લઈને આમ ઉપર થયું, પછી પાછું અહીંયાથી પાછું બીજું, જો બીજી વાર એક લાઈન કરી, બીજી લાઈન કરી, બીજી વાર પાછું, પછી બીજી વાર લાઈન કરી, પાછું નીચે ઉતરી, જરા ગણા કાપી દેવાનું, બરાબર? એટલે જોશું થઈ જાય આમ, બરાબર? લાઈન મેં લાઈન કરી લે જોઈલો, પછી વણા કાપી, તો પછી આ લાઈનને અહીંયાથી અડાડીને નીચે લાવવાની છે. ખબર પડી? ક્યાંથી? અહીંથી અડી નીચે લાવવાની છે, અને પાછું પાછું બીજી લાઈન થઈ, એને અડાડી પાછું નીચે લાઈન વણાક આપવાનો છે. થઈ ગયો એમ, બરાબર? હું તો એમને એમ લખી નાખું ફટાફટ, જો મારે તો થઈ ગયો એક જ બાર આમાં ખૂટીએ ત્યાં તો મારે એમ થઈ ગયો, બરાબર? પણ તમે હજી શીખો છો એટલે તમને આ વાર લાગશે, એકવાર તમને આવડી જશે એટલે પછી તમને ફટાફટ લખતા આવડશે, બરાબર? તો ખ્યાલ આવ્યો તમને કઈ રીતે બનાવવાનો છે? હજી કહું છું મારી સાથે લખજો, કારણ કે હું બધા એક 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 તમને બતાવતી જઈશ અને લખાવતી જઈશ, તો જ આવડશે ભાઈ, એમને કંઈ એમમાં તમને બરાબર ફાવશે નહીં.
बराबर चलो M4 mango चलो लाइन करो आपे वणाक चलो પછી બીજી લાઈન અડાડો વાદળી લાઈન પર પછી નીચે ઉતરો ઉતર્યા નીચે પછી પાછી બીજી વાર લાઈન બનાવો પાછા નીચે ઉતરો અને વળી જાઓ કહો પડી નીચે તમારે 1 2 બરાબર આ તમને બે ખાના બનવા જોઈએ M4 mango અને બી એક વસરો એટલી વાદળી લાઈન માં લખવાનો છે એ બી તમને ધ્યાન દો કારણ કે લાઈન જુઓ વાદળી લાઈન લાલ વાદળી વાદળી આ એટલું વાદળી લાઈન માં છે ક્યાં છે વાદળી લાઈન માં ઉપર ગયા નીચે ઉતર્યા પાછા ગયા નીચે ઉતર્યા ને વળી ગયા થેન્ક યુ લાઈન હજી જેટલા બધા જે અલ્ફાબેટ તમારા એમ તમારા મારી સાથે જ લખવા પડશે વિદ્યાર્થી મિત્રો લાઈન કરી પાછી જો મેં એને થોડી બીજી લાઈન કરી છે કારણ કે અહીંયાથી લઈ લાઈનને અડાડીને આપણે નીચે આવવાનું છે હવે પડી પછી પછી અહીંયા બીજી લાઈન નીચે ઉતરી વણાક થયો ને એમ ફોર મેંગો બરાબર કારણ કે પહેલા કઈ રીતે બને છે એ જોજો બરાબર શું કહું છું ધ્યાન રાખી ધીરે ધીરે લખજો ઉતાવળ કરતા નહીં અને લખવાનું છે નોટમાં બરાબર આ રીતે ના લખતા નોટમાં લખવાનું છે શેમાં આ ચોકડી ખોટો પડે આ રીતના એમ ના થાય બરાબર ખ્યાલ આવી ગયો તમને ચલો એમ ફોર મેંગો થઈ ગયું પછી એમ ફોર મગ એમ ફોર મગ બરાબર એમ ફોર મગ જો લાઈન નીચે ઉતર્યા પછી બાજુ ફરીથી બીજી વાર બનાવ બે વાર તમારે એક પહેલી વાર લાઈન બનાવી દેવાની છે પછી બે વાર થોડી થોડી લાઈન બનાવી નીચે ઉતરવાનું જુઓ થઈ ગયું એમ ફોર મગ મગ એટલે મગ M for mango, mango એટલે કે બોલતા જજો જો લાઈન થઈ ગઈ લાઈન પછી આના જો મેં કેવું શું કર્યું છે આ લાઈન મેં થોડી બાર લાઈન કાઢી છે અહીંયાથી લાઈન ને અડાડી નીચે ખ્યાલ આવ્યો હવે કદાચ ખ્યાલ આવી જ ગયો હશે જો વળી ગયા તો શું થયું M4 mango બરાબર હવે તમને ખ્યાલ આવી ગયો ને અને સ્મોલ લેટર કહેવાય શું કહેવાય ભાઈ સ્મોલ લેટર M4 mango mango એટલે કેરી M for mango mango એટલે કેરી હવે M for mango અને જેને છે ને તમે આમ જો બીજું હું તમને કહું છું આ બનાવો પછી તમે આ જે લાઈન કરો ને એ લાઈનમાં જો એની એ લાઈનમાં તમે પેન્સિલ ઉપાડ્યા વિના કરવું હોય તો પણ કરી શકો છો નીચે ઉતર્યા પછી એમાં એમાં પાછા જાઓ ઉપર સુધી આ બન્યા પછી નીચે આવવાનું પછી એમાં એમાં પાછા જવાનું અને લાઈન કરી નીચે ઉતર્યો તો બી ખતા પડી જશે એ બી ચાલે લાઈન બનાવી દો બરાબર લાઈન જો લાઈન બનાવી દીધી પછી એમાં એમાં ઉપર જાઓ ઉપર ગયા લાઈન સુધી પહોંચ્યા પાછા નીચે આવી જાઓ એમાં એમાં પાછા ઉપર ગયા એમાં એમાં જવાનું એમાં એમાં લાઈનમાં ઉપર પાછા બહાર નીકળ્યા નીચે ઉતરી ગયા વળી ગયા બરાબર જેને આ રીતના ફાવે આ રીતના પણ કરી શકે લાઈનમાં પેન્સિલ એની એ લાઈનમાં ઉપર જવાનું આ એના ઉપર ઉપર ઘોટી પછી વળા કાપવાનું તો બી થઈ જશે એમ ફોર મેંગો
Mango એટલે કેરી. M for mango. Mango એટલે કેરી. ખબર પડી? હા, મેં કઈ રીતે બનાવ્યો? બે રીતથી બનાવ્યો. જેની ઉપર ઉપર પેન્સિલ જો તમને ખોટી પાછી નહીં જતા આવડે તો એ રીતથી પણ લખી શકો છો, અને એ રીતે ના આવડે તો લાઈન બનાવી લેવાની. અને જો પેલા આ લાઈન તમે તમને શીખવાડી લાઈન બનાવવાની, લાઈન બનાવ્યા પછી તમે નીચે ઉતરો ને, એમાંમાં ઉપર જવાનું, પાછું લાઈનને અડાડી નીચે આવવાનું, પાછું પછીમાં ઉપર જવાનું, લાઈનને અડાડી નીચે આવીને વળી જવાનું. થાય કે ના થાય? આટલા પણ થાય છે, આટલા ભાવે આ રીતે લખી શકે છે. અને અહીંયા આપણે લાઈન બનાવી બારે રોકાડી નીચે ઉતરી પછી લાઈન બનાવી એકલા પણ કરી શકો. બરાબર જુઓ, ખ્યાલ આવ્યો? જોઈ લો તમે બરાબર બનાવ્યો છે કે નહીં નોટમાં. આવડ્યો? ચલો ભાઈ, ઉપરથી ઉતર્યા નીચે, હવે ધીમે ધીમે ઉપર જાઓ, નીચે ઉતરો, પાંચે માઇલમાં ઉપર જાઓ, નીચે ઉતરો અને વળાંક આપો. બરાબર? અને આમાં આપણું લેજો, બહુ મોટું વળાંક ના આપતા, થોડુંક જુઓ. ઘણા ભાઈ ઉપર સુધી પૂંછડી બનાવશે. મંકી છે, મંકીને પૂંછડી હોય, એમને પૂંછડી ના હોય એટલી મોટી વાંદરા જેટલી. બરાબર ને? સો ચલો લાઈન બનાવી, ચલો ઉપર જઈશું, નીચે આવ્યા, ઉપર નીચે, એમને વળી ગયા. થઈ ગયું ને? તો આ રીતે પણ તમે કરી શકો. હવે તમને લખતા આવડી ગયું તો હવે બોલી બોલી લખશું. બરાબર? એમ ફોર માગ, માગ એટલે માગ. ચલો એમ ફોર માગ, માગ એટલે માગ. એમ ફોર માગ. કપડી મેંગો પણ બોલી શકો છો. એમ ફોર મેંગો, મેંગો એટલે કેરી. બરાબર? એટલે મેંગો બોલો, માગ બોલો, જે બોલો બોલો, પણ તમને એમ લખતા આવડવો જોઈએ. બરાબર? ચલો આગળ લાઈન બનાવવાની છે. મેં તમને બે રીત બતાવી. કઈ રીત? બે રીત. એકમાં અહીંયાથી ઉપર જઈ વળી નીચે આવવાનું થશે, પાછા પછી એમાં જઈ નીચે આવવાનું થશે અને વળી જવાનું થશે. બરાબર? એટલે એક આ રીત છે. અને બીજી રીત કઈ શીખવાડી મેં તમને? લાઈન બનાવો, પછી થોડું આ લાઈન બનાવી અને પછી નીચે ઉતરો, પાછા છોડી દો, પાછું આ બીજું લાઈન બનાવો, નીચે ઉતરો, વળાંક આપી દો. આ રીતના કરો તો પણ થશે. બરાબર? ચલો એમ ફોર મંકી, મંકી એટલે બાંદરો. એમ ફોર મંકી, મંકી એટલે બાંદરો. એમ ફોર મંકી. એટલું વાદળી લાઈનમાં લખાવું જોઈએ ભાઈ. M for monkey, monkey એટલે વાંદરો. ખ્યાલ આવી ગયો? ચલો સરસ, એમ લખાવી ગયો છે ને, મેં લખી દીધો છે તમારા નોટમાં લખાયો. તમે શીખ્યા કે ના શીખ્યા? બહુ ઈઝી છે, આરામથી શીખો, શીખી જશો. બરાબર? એકદમ દિમાગ ઠંડુ રાખવાનું. ચલો મેં પહેલાં લાઈન બનાવી છે, લાઈન બનાવો, પછી બીજી લાઈનમાં બીજી લાઈન બનાવો, ત્રીજી લાઈન બનાવો. મેં એક એક લાઈન બનાવીને તમને શીખવાડ્યું છે, એ તમે આરામથી કરી શકો. બરાબર ને? બરાબર. હવે એનું કારણ કે આપણે શીખ્યા કે બોલવાનું ઓછું બોલે, તો એક વાર એમનું વાંચન કરીશું. આલ્ફાબેટ વાંચો તો પડશે ને ભાઈ? મેં એને શું કહેવાય? તમારે મારી સાથે બોલવાનું છે. બરાબર? અને તમારે એની નોટમાં લખવાનું છે. એમ તો પાંચ પાંચ લાઈન બનાવી દેવાની અને નોટમાં લખવાનું છે. ખ્યાલ આવી ગયો? ચલો એમ ફોર મેંગો,
M for mango. Mango એટલે કેરી. M for mango. Mango એટલે કેરી. M for mango. Mango એટલે કેરી. M for mug. M for mug. Mug એટલે mug. અહીંયા છે ને એમ જો M for monkey. Monkey એટલે વાંદરો. 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 તો બોલી શકાય ને હા, પણ બોલી પાકું કરજો, કારણ કે નહીં આવડે આ લખતા તમને આરામ કેમ તો શીખી જ જવાયું છે, પણ ધ્યાન રાખી લખશો તો. M for mango. Mango એટલે કેરી. 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 M for monkey. Monkey એટલે વાંદરો. 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 ખ્યાલ આવ્યો ભાઈ? હવે તમને આ રીતે એમ લખતા આવડશે ને, જેમ મેં એક એક લાઈન કરી છે એમ તમારે પણ એક એક લાઈન કરવાની છે, બરાબર? જોઈ લો તમારી બુકમાં, નોટબુકમાં લાઈનમાં કેટલો સરખો છે તમે એમ. બરાબર, તો આ તમે લખી દેજો, સારા અક્ષરે લખજો, બરાબર, અને વાંચનની સાથે લખજો, એટલે તમને આલ્ફાબેટ ઓળખ થઈ જાય, બરાબર. ચલો હરિ ઓમ, બાય બાય.